એવોર્ડથી વંચિત પણ રાખેલા ઓગણીસો ને ચોપનમાં જ્યારે ડોક્ટર સાહેબ આંબેડકર કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા ત્યારે આ કોંગ્રેસીઓએ આંબેડકર ગો બેક ના નારા સાથે કાળા વાવટા પણ બતાવ્યા હતા આથી હું આગળ જઈને વાત કરું તો ડોક્ટર આંબેડકર આંબેડકરનું તેલી ચિત્ર એને પણ સેન્ટ્રલ હોલમાં મૂકવા માટે આ કોંગ્રેસે જ વિરોધ કરેલો અને જ્યારે 1991 માં બિન કોંગ્રેસી સરકાર આવી હતી તે સમયે ભારતીય જનતા પાર્ટીના સૂચનથી આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ ત્યાં પ્રતિમા પણ મુકાઈ હતી હું વિશેષ વાતો કરતો નથી પરંતુ આપણી ગુજરાત સરકારની અંદર ડૉક્ટર સાહેબના નામે અને તેમના પરિવારના નામે પણ ઘણી બધી યોજનાઓ ચાલે છે ત્યારે એ યોજનાની હું વાતો કરું તો ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહિત કરતી યોગ યોજના કે જેમાં પહેલાં માત્ર પચાસ હજાર રૂપિયાની આ યોજનામાં સહાય મળતી હતી તેને વધારીને આ વર્ષે આપણે બજેટમાં એક લાખ રૂપિયાની જોગવાઈ કરી છે માય રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્નની યોજના ડોક્ટર આંબેડકર ભવન યોજના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ યોજના આ આ જ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના કે જેઓ જેમાં જે સિત્તેર લાખની મર્યાદા હતી તેને પણ આપણી આ ભારતીય જનતા પાર્ટીની અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ચાલતી આ સરકારે ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજનામાં સિત્તેર હજારનો વધારો કરીને સિત્તેર હજારની યોજનામાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરીને એ આવાસના પણ એક લાખ અને વીસ હજાર રૂપિયાનું આયોજન કર્યું છે ત્યારે આ આજના આ પ્રસંગે આપ સૌ પઢારીયા છો ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તરીકે હું આપ સર્વેને એકસો સત્તાવીસમી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું જય ભીમ ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ સાહેબ સુરત જિલ્લા ભારતીય સામાજિક સમરસતા યુવા સંમેલન અને ઈશ્વરની સાક્ષીએ આપણે દીપ પ્રાગત્ય કરીને ખુલ્લો મુકવા માટે વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવોને જેઓ દીપ પ્રાગત્ય કરશે તમામ મંચસ્થ મહાનુભાવો ભારતીય બલધારણના ગઢવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ બાબા સાહેબની પ્રતિમા પાસે ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરશે તમામ મંચસ્થ મહાનુભાવો

સૂત્રો પુકારીશું જબ તક સુરત ચાંદ રહેગા ભાઈ ઢીલું લીલું છે આવું નહી ચાલે જોર માં જબ તક સુરત ચાંદ રહેગા આજના આ ભારત રત્ન મહાપુરુષ ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો સત્તાવીસમી જન્મજયંતિ નિમિત્તે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવાન અને ડાયનેમિક પ્રમુખ અમારા માર્ગદર્શક એવા શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ राष्ट्रीय युवा मोर्चा अध्यक्षा राष्ट्रीय भारतीय जनता पार्टी पूर्वेना चाणक्य प्रमोद महाजन महाजनजीना सुपुत्री महाजन जी गुजरात प्रदेश भारतीय जनता पार्टीना મહામંત્રી અને રાજનીતિના જેને તપસ્વી કહી શકાય અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભારતીય જનતા પાર્ટીનો ભગવો સંસદ હોય વિધાનસભા હોય તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા તમામમાં લહેલાવનાર આદરણીય શ્રી ભરતસિંહજી પરમાર સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિજાતિના મસીહા અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનું જેવો સબળ નેતૃત્વ કરી રહ્યા છે એવા શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ સામાજિક ન્યાય અને પછાત વર્ગોના કલ્યાણ માટે જેમને ગુજરાત સરકારની અંદર સેવા કરવાની તક મળી છે એમાં આ વિસ્તારના યુવાન શ્રી અને કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ડાયનેમિક અધ્યક્ષ સેવા ઋત્વિશભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ જિલ્લાના એસસી મોરચાના યુવા મોરચાના પ્રમુખશ્રીઓ સર્વે હોદ્દેદારશ્રીઓ મારા મહામંત્રીશ્રીઓ મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપ પ્રસંગે ઉપસ્થિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરતા હૃદયપૂર્વક સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છે ખૂબ ખૂબ આભાર દિલીપસિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને જેઓ સફળ નેતૃત્વ કરી રહ્યા છે એવા આપણા માર્ગદર્શક શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરવા માટે સુરત જિલ્લા ભાજપની પૂરી ટીમ પ્રમુખ મહામંત્રી શ્રીઓ ઉપ શ્રીઓ મંત્રી શ્રીઓ તથા તાલુકાના પ્રમુખશ્રીઓ પ્રમુખશ્રીઓ અને નગરના પણ સંયુક્ત શ્રી તાલુકા વાઘાણી સાહેબનું સ્વાગત કરશે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન ટીમ તાલુકાના પ્રમુખશ્રીઓ અને નગરના પ્રમુખશ્રીઓ સંયુક્ત રીતે શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરશે જીતુભાઈ વાઘાણી સાહેબનું મોમેન્ટોથી સ્વાગત કરવા માટે કેબિનેટ મંત્રી શ્રી કિશોરભાઈની લીડરશીપમાં જિલ્લા એસસી મોરચા તથા મંડળના પ્રમુખશ્રીઓ તથા જિલ્લા સંગઠનના મંત્રી પારુલબેન તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઈ માહ્યાવંશી રાજુભાઈ કટારિયા કે જેઓ મોમેન્ટો આપી ભાઈ શ્રી જીતુભાઈ સાહેબનું સ્વાગત કરશે જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરવા માટે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કારોબારી ચેરમેન ધારાસભ્યશ્રી તમામને વિનંતી કરું છું કે જેઓ જીતુભાઈ વાઘાણી સાહેબનું સ્વાગત કરશે જીતુભાઈ વાઘાણી સાહેબ નું સ્વાગત કરવા માટે સુરત જિલ્લા એસસી મોરચાની પૂરી ટીમ તથા જિલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઈ તેમજ જિલ્લા સંગઠન ટીમ પારુલબેન સાગઠિયા તમામને ઝડપથી સ્વાગત કરવા માટે વિનંતી યુવા મોરચાના રાષ્ટ્રીય પૂનમ શ્રી પુનમબેન નું સ્વાગત કરવા માટે સુરત જિલ્લા યુવા ટીમને વિનંતી કરું છું દક્ષિણ મોરચા સહિત પૂનમ બેન મહાજન નું સ્વાગત કરશે તેમજ મોમેન્ટોથી સ્વાગત કરવા માટે અંકુરભાઈ દેસાઈ સિંહ સોલંકી કરશનભાઈ જીતેસભાઈ વિનંતી કરું છું કે જેઓ મોમેન્ટોથી થી સ્વાગત કરશે ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ નું સ્વાગત કરવા માટે શ્રી અંકુરભાઈ દેસાઈ જસપાલ સિંહ વિનંતી કરું છું સામાજિક સમરસતા સંમેલન ની અંદર ઉદ્બોધન કરવા માટે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ પટેલને વિનંતી કરું છું કે જેઓ પોતાનું ઉદ્બોધન કરશે શ્રી ઋત્વિકભાઈ આજના સુરત જિલ્લાના સામાજિક સમરસતા સંમેલનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ જેમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આજે આ સમરસતા સંમેલન યોજાઈ રહ્યું છે એવા ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ એવા શ્રીમતી પૂનમ મહાજનજી ભાજપાના મહામંત્રી આદરણીય ભરતસિંહજી રાજ્ય સરકારના મંત્રી શ્રી આદરણીય ગણપતભાઈ આદરણીય ઈશ્વરભાઈ ઉપસ્થિત ધારાસભ્ય શ્રીઓ પદાધિકારી શ્રીઓ અને ઉપસ્થિત યુવા સાથીઓ આજે બાબા સાહેબ આંબેડકરનો એકસો ને સત્યાવીસમો જન્મ જયંતિ છે યુવા મોરચો દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરતો આવ્યો છે દર ગઈ વખતે એકસો છવ્વીસમી જયંતિ જન્મ નિમિત્તે 126 છવ્વીસ જેટલા મેડિકલ કેમ્પ સમગ્ર ગુજરાતમાં ભારતીય પૂનમજીએ સમગ્ર દેશમાં આપ્યો છે ત્યારે આપણું સૌભાગ્ય છે કે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ આદરણીય પૂનમજી અને આપણા પ્રદેશ અધ્યક્ષ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે બાબા સાહેબ જેણે સંવિધાનની રચના કરી અને સંવિધાનનું મહત્વ આજે પૂનમજીએ સવારમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આપણે બોલી શકીએ છીએ આપણે આપણી વાત છૂટથી મૂકી શકીએ છીએ એના માટે જો આપણે કોઈના આભારી હોઈએ તો આદરણીય બાબા સાહેબ આંબેડકરજીને છે ત્યારે સામાજિક સમરસતાની ભાવના ઊભી થાય દેશમાં સમાનતાનો માહોલ ઊભો થાય એના માટે મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યરત રહી છે અને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કે આજ સુધી જ્યારે બાબા સાહેબ આંબેડકરજીને આ કોંગ્રેસિયાએ પ્રતાડિત કર્યા દરેક ક્ષેત્રે હેરાન કર્યા ત્યારે એમના નામે સૌથી મોટું મેમોરિયલ બનાવવાનું સૌભાગ્ય અને જેને બુરશાર્થ કર્યો એ બીજું કોઈ નહીં પરંતુ આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કે જેમણે ગઈકાલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું મિત્રો બાબા સાહેબ આંબેડકર એ દેશના નેતા હતા અને જે રીતે કોંગ્રેસે એમને પરેશાન કર્યા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા એના સન્માન માટે કાર્યરત રહીને આગળ પણ દરેક છેવાડાના સમાજ માટે એસસી એસટી સમાજ માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી સંવેદનશીલ છે એના માટે હું દેશના અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને અભિનંદન પણ આપું છું અને આભારી છું ફરી એક વખત આપ સૌ મહાનુભાવોએ આપનો કિંમતી સમય આપીને આ સંમેલનમાં આપ ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું આપનો ઋણ સ્વીકાર કરું છું ને આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર ડોક્ટર રૂટવીકભાઈ આપણા સૌના વડીલ માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ભરતસિંહજી પરમાર સાહેબને વિનંતી કરીશ કે જેઓ પોતાનું ઉદ્બોધન કરશે શ્રી ભરતસિંહજી ભારત માતા કી જરા જોશથી ભારત માતા કી આજના સામાજિક સમરસતા સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહિત અધ્યક્ષ અને ધારાસભ્ય આદરણીય જીતુભાઈ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષા અને સાંસદબેન પૂનમબેન આ વિસ્તારના સમગ્ર આદિવાસી વિસ્તારના ખૂબ ઉત્સાહી કેબિનેટ મંત્રી આદરણીય ગણપતભાઈ બીજા કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષભાઈ ઋત્વિજ રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી ભાઈ હર્ષ એસસી મોરચાના પ્રદેશના મંત્રી અશોકભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ બધા ધારાસભ્યશ્રીઓ ડાયસ પર ઉપસ્થિત પત્ર બધા પદાધિકારી મિત્રો પત્રકાર મિત્રો અહીંયા ખૂબ સમયથી આ કાર્યક્રમને માણવા આવેલા ભાઈઓ બહેનો મિત્રો વધુ વાત નથી કરવી આજે આ સદીના મહાનાયક ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ની એકસો સત્તાવીસમી જન્મ જયંતિ છે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપણે બધાએ સાંભળ્યા છે બાબા સાહેબ માટેનું જે સ્મારક બનાવીને એમણે જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટી અને એના પહેલા જનસંઘથી લઈને ભાજપ સુધી આપણે સમરસતા માટે જે કામ કર્યું છે એના એક પછી એક પછી એક ઉદાહરણ આપીને એમણે ગણતરી બતાવી અને કોંગ્રેસને એક્સપોઝ કરી દીધી ગઈકાલે ઈશ્વરભાઈ પણ એમની વાતમાં કર્યું છે જીતુભાઈ બેન પૂનમબેન બેન પણ વાત કરવાના છે એટલે હું એ દિશામાં નથી જતો પણ બાબા સાહેબને સાચા અર્થમાં કોઈ જો સન્માન આપ્યું હોય તો એ જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીના સમયકાળ દરમિયાન છે કોંગ્રેસે એક પણ જગ્યાએ બાબા સાહેબને સન્માન આપ્યો એવો દાખલો નથી અને આજે બાબા સાહેબને લઈને આવી છે ત્યારે એમણે જ બાબા સાહેબ માટે કર્યું છે એવો ફેલાવી રહ્યા છે મિત્રો આ ભ્રમ નું નિરસન કરવા માટેનું આ સંમેલન છે બે હજાર ને ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્ય કરતા આજે સંકલ્પ લે કે બાબા સાહેબનો જે ભાવ હતો

એ આ સમયગાળા દરમિયાન આપણી પાસે છ સાત મહિનાનો સમય છે મિત્રો તમે બધા આજે અહીંથી સંકલ્પ લઈને જજો અને હું ચોક્કસ માનું છું કે સંકલ્પમાં એક તાકાત હોય છે શક્તિ હોય છે ત્યારે આપણે બધા સંકલ્પ લઈએ સાચા અર્થમાં સમરસતા નીચે સુધી લઈ જવા માટેનો દેશના વડાપ્રધાનનો પણ જે ગઈકાલે ભાવ હતો એને ઉજાગર કરીએ એટલી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર ભરતસિંહજી પરમાર સાહેબ

युवा मोर्चा में साथ साथ काम करने वाले मेरे बड़े भाई जीतूभाई वागानी जी आदरणीय महामंत्री भरत सिंह परमार जी कैबिनेट मंत्री गणपत भाई वसावा जी ईश्वर भाई परमार जी मेरे साथ संसद में काम करने वाले सांसद प्रभुभाई वसावा जी यहाँ के जिला अध्यक्ष दिलीप सिंह राठौर जी मेरे साथ युवा मोर्चा में इस प्रदेश के झुजारू और बहुत ही अच्छे वक्ता ऐसे अध्यक्ष ऋतविज भाई पटेल जी मेरे साथ युवा मोर्चा में राष्ट्रीय उपाध्यक्ष और यहाँ के विधायक हर्ष भाई सांगवे जी यहाँ के विधायक वी डी झालावड़िया जी झंकना पटेल जी मुकेश पटेल जी दोनों विधायक सुरेश पटेल जी जिला पंचायत अध्यक्ष यहाँ के जिला मंत्री अंकुर देसाई जी जो जिला अध्यक्ष है सूरत के युवा मोर्चा के सारे बैठे हुए यहाँ पे भारतीय जनता पार्टी के पदाधिकारी गण और यहाँ पे बहुत समय से बैठे हुए मेरी बहनों और भाइयों मैं जानती हूँ समय थोड़ा ज़्यादा हो गया है लेकिन ये भी जानती हूं कि जब आप किसी चीज के लिए रुकते हो कहते हैं ना अच्छे फल की अपेक्षा करनी हो तो थोड़ा रुकना ही पड़ता है ऐसे इतने साल हम जब रुके हुए थे कि आदरणीय डॉक्टर बाबा साहेब अम्बेडकर ने हमारे लिए बहुत कुछ किया हमें ताकत दी यहां खड़े रह के बोलने के लिए हमें अस्तित्व दिया हमें आजादी दी हमें ये आजादी दी कि भारत का कोई भी नागरिक हो वो महिला हो पुरुष हो वो समान है वो समानता से आगे जाए जातीय व्यवस्था में कोई पीछे या आगे न रहे ये हमें बाबा साहब ने सिखाया हमें बाबा साहब अम्बेडकर ने आगे बढ़ने के लिए सिखाया लेकिन ये सिखाने के बाद उसकी सिर्फ राजनीतिक जो नीड होती है राजनीतिक रूप से उनका इस्तेमाल बहुत पार्टियों ने किया लेकिन जब देरी होने के बाद दुरुस्त कब आए हम जब आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी यहाँ के प्रधानमंत्री बने और गत चार साल में जैसे हम चार धाम की यात्रा करते हैं बारह ज्योतिर्लिंग करते हैं वैसे ही हमारे प्यारे आदरणीय डॉक्टर बाबा साहेब अम्बेडकर के लिए पांच ऐसे तीर्थ स्थल किसे बने बनाए हैं तो सत्तर साल के बाद हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बनाए हैं सिर्फ मतों के लिए इसके लिए उसके लिए आदरणीय अंबेडकर जी का नाम लेना बहुत अच्छा लगता है मैंने सुना जब मैं अहमदाबाद एयरपोर्ट पे उतरी क्योंकि मेरा कार्यक्रम पहले अहमदाबाद में था वहां पे मेरे सारे मीडिया साथियों ने पूछा कि ऐसे कहा गया है कि भाजपा का कोई आदमी आदरणीय डॉक्टर बाबा साहेब अंबेडकर का आशीर्वाद नहीं ले सकता उनको माल्यार्पण नहीं कर सकता मैंने कहा कि किसकी हिम्मत है आज हमारे आदरणीय डॉक्टर बाबा साहब अंबेडकर हम सबके हैं वो मेरे जितने हैं वो आपके हैं पूरे देश के हैं कोई किसी को रोक नहीं सकता उनका आशीर्वाद लेने और हम सब ने भारतीय जनता पार्टी हो सब कार्यकर्ताओं ने डॉक्टर बाबा साहेब अंबेडकर को माल्यार्पण किया वो भी अहमदाबाद में ये दिखाने की बात नहीं है हमारे जो विचार है इस देश में जो संस्कृति लेके हम आगे बढ़ रहे हैं जिन विचारों को लेके देश को आगे बढ़ाना है जो देश आज न्यू इंडिया का सपना देख रहा है जो देश युवा है इस युवा देश को आगे बढ़ाना हो तो पहले इन जातीय व्यवस्थाओं में जो शोषित है पीड़ित है जो युवा है लेकिन उसको वो समस्या ऐसी है कि उसको प्लेटफॉर्म नहीं मिलता उसको पढ़ने के लिए पढ़ना बहुत है लेकिन कहीं जाके समाज के रूप से अपनी जाति व्यवस्था के रूप से वो हर वक्त कहीं ना कहीं दबता जाता है आज उन सब युवाओं के लिए जब से भारतीय जनता पार्टी की सरकार आई है वो गुजरात में तो सालों साल काम करती आ रही पूरे देश भर में हमारी सरकारें आए बाईस प्रदेशों में एनडीए और भारतीय जनता पार्टी की सरकारें हैं और सबसे ज्यादा व्यवस्था समझो किसी ने डॉक्टर बाबा साहेब अम्बेडकर को समझा है जाना है परखा है वो सिर्फ और सिर्फ हमारी व्यवस्था से परखा है और उनके विचारों से हमने सिर्फ कथनी नहीं की कि बाबा साहेब अम्बेडकर अमर रहे हमें वोट दो तो हमने उनकी कथनी को करनी करके आज हर किसी शोषित पीड़ित हमारे युवाओं को महिलाओं को आज हर एक व्यवस्था के रूप से हम लोगों तक पहुंच रहे हैं मैं यहाँ पे इतना ही कहना चाहती हूँ राष्ट्रीय युवा मोर्चा की अध्यक्ष मैं यहाँ पे बनी हूँ पहली बार आई हूँ मुझे अभी किसी ने कहा कि उन्नीस में मेरे पिताजी युवा मोर्चा के अध्यक्ष बने थे वो भी गुजरात बहुत घूमे लेकिन इस जमीन पर 1999 में, में स्वर्गीय प्रमोद महाजन जी की भी ऐसी ही सभा हुई थी और ये मेरा सौभाग्य है कि उनकी बेटी करके युवा मोर्चा के अध्यक्ष के रूप से आप सबने मेरा स्वागत किया ये स्वागत हर वक्त इसलिए नहीं कि मैं उनकी बेटी हूं इसलिए लास्ट नेम मीन नथिंग और गए कितने दिनों से मैं यही देखती आ रही हूं जब हम सब सांसदों ने उपोषण किया तो बहुत लोगों ने मुझे ये पूछा ये उपोषण क्यों ये उपवास क्यों मैंने जिस प्रकार से कांग्रेस की सरकार ने इस देश का उपहास किया था तभी हम लड़के आगे और लोगों के लिए काम कर रहे हैं उस उपहास के सामने जब संसद चलने नहीं दी जब ओबीसी की बहुत बड़ी कमीशन की वोटिंग की जरूरत थी तभी हमें राज्यसभा चलने देनी चाहिए थी तभी कांग्रेस वालों ने चलने नहीं दी और डॉक्टर बाबा साहेब अम्बेडकर के नाम लेने वाले यही लोग ये उपहास करते इसलिए हम अपोषण के लिए खड़े हैं आज मैं ये भी कहना चाहती हूँ उस पटल पर आप कहते हैं कि हमें गांधी नाम मिला है हमें अंबेडकर नाम मिला है अंबेडकर के पोते हैं हम गांधी के पड़ पोते हैं लेकिन मैं इस पटल पे यही कहना चाहती हूँ नाम गांधी और अंबेडकर होने से गांधी और अंबेडकर के विचार आप में नहीं आते बिना नाम के भी विचार भारतीय जनता पार्टी के कार्यकर्ता उनके विचार ले जाते हैं आज महात्मा गांधी और बाबा साहेब आंबेडकर के क्या विचार आप लेके जा रहे हैं देश के टुकड़े करने के विचार ले जा रहे हैं यही विचार ले जा रहे हैं कि जितना शोषित पीड़ित समाज का तबका हो उसको सिर्फ मत के लिए उसका इस्तेमाल करें और बाद में उसको उतना ही शोषित और पीड़ित रखें। हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जब प्रधानमंत्री बने तो बहुत लोगों ने मजाक उठाया कि सबका साथ सबका विकास क्या होता है यही सबका साथ सबका विकास होता है जब हम डॉक्टर बाबा साहेब अम्बेडकर को अपने भगवान तले समझ के उनके पांच महत्वपूर्ण जगहों को तीर्थ स्थल बना के उधर की जगहों को इतने अच्छे रूप से लोगों के सामने लाते हैं आदमी जाता है लेकिन विचार नहीं खत्म होते हैं। लेकिन विचार आगे लोगों तक बढ़ाने के लिए और पीढ़ियों तक बढ़ाने के लिए काम करना बहुत जरूरी है भाइयों और बहनों में यहां से इतना ही कहना चाहती हूं ये एक दिन का समरसता कार्यक्रम नहीं है ये एक दिन का विचार नहीं है ये विचार आज मैं नहीं मेरी आने वाली पीढ़ी भी आगे ले जाए जिस स्वर्णिम काल को हम देख रहे हैं कि भारत आगे बढ़ रहा है एक युवा शक्ति इस भारत के साथ है हम सब भारत में आगे बढ़ना चाहते हैं और विश्व गुरु के रूप से जो स्वामी विवेकानंद जी ने हमें सिखाए कि भारत विश्व गुरु बन सकता है आदरणीय प्रधानमंत्री भी कहते हैं भारत विश्व गुरु बन सकता है लेकिन वो भारत विश्व गुरु कब बनेगा जब हमारे देश का हर एक युवा जाति से टूट के भाषाओं से और धर्म से टूट के जब अपनी ताकत से साथ में अपने विचारों से अपने सपनों से भारत के सपने के साथ जुड़ेगा तो ही हम विश्व गुरु बनेंगे तो आज हम समरस होना चाहते हैं आज इसको एक सांकेतिक रूप से हम साथ में पूरे देश भर में कार्यक्रम कर रहे हैं लेकिन ये कार्यक्रम सिर्फ आज के लिए नहीं है मित्रों ये कार्यक्रम ये विचार ये समरस के विचार आने वाले जिस प्रकार से ये सब राजनीति बाबा साहेब अम्बेडकर के नाम से करने वाले कुछ युवा तरुण लोग हैं उनके विरोध में हमें खड़े रहना है हमें उनको दिखाना है कि हमें अभी जाति में शोषित रह के नहीं रहना है हमें सबके साथ आगे बढ़ना है और हमें भी सबका साथ सबका विचार के रूप से आगे बढ़ना है ये आज सांकेतिक रूप से हम साथ में भाई और बहनों लेकिन ये संकेत पूरे देश में हम देना चाहते हैं ये संकेत यही देना चाहते हैं कि भारतीय जनता पार्टी ऐसी एक में वो पार्टी है जो चाहती है भारत का विकास हर जाति हर प्रजाति हर युवा हर महिला जब आगे लेके बढ़ेगी तो ही आगे बढ़ेंगे डॉक्टर ने हमें यही सिखाया था मैं अंत में उनके एक सौ जन्म जयंती में उनको शतशाह नमन करके आप सबका स्वागत करती हूं और मेरा स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद देना चाहती हूं। भारत माता की जय भीम बहुत बहुत धन्यवाद पूनम बन जी

સામાજિક સમરસતાનું વાતાવરણ તોડવાની વાત ચાલતી હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચો સામાજિક સમરસતા બની રહે એ વાત સાથે નીકળેલા રાષ્ટ્રીય જનતા યુવા મોરચાના યુવાન અધ્યક્ષ અધ્યક્ષાબેન શ્રી પૂનમબેન મહાજન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભરતસિંહભાઈ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ ભાઈ શ્રી ઈશ્વરભાઈ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દિલીપસિંહભાઈ ભાઈ શ્રી વીડીભાઈ બેન શ્રી જંગનાબેન ભાઈ શ્રી મુકેશભાઈ સભ્ય ભાઈ શ્રી પ્રભુદાસભાઈ રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી ઋત્વિજભાઈ સન્માનની મંચ અને સમગ્ર કાર્યક્રમ સાડા ત્રણ વાગ્યાથી શરૂ કર્યો છે એવા અમારા કીર્તિદાન ભાઈ ગઢવી જેમણે તમને બધાને બહુ મોજ કરાવી છે એવું મેં સાંભળ્યું છે કરાવી છે આપણું ઘરેણું છે અહીંયા એમનો પ્રોગ્રામ હતો ને ભાજપના આમંત્રણને માન આપીને અહીંયા કીર્તિદાન ભાઈએ અમે મોડા એવા પણ તમારો બધાને સાહિત્યનો આનંદ કરાવ્યો છે એટલે એમનો પણ હું ઋણ સ્વીકાર કરું છું મિત્રો સાડા ત્રણ વાગ્યાથી આપ સૌ બેઠા છો એટલે તો મોડા આવવા માટે આપ સૌની હું માફી માંગુ છું ફોર્મ ધકતા તાપની અંદર મને સમાચાર મળ્યા કે આખા પંડાલમાં આ સામાજિક સમરસતાના સંમેલનની અંદર ખૂબ લોકો આવ્યા પણ કેટલાક કાર્યક્રમોને તમારા સુરતના ટ્રાફિકના કારણે મારે આવવાનું મોડું થયું છે ભાઈ અને બેન તો લગભગ દોઢેક કલાક થી આવી ગયા હતા એટલે એમનો વાંક ન કાઢતા હું મારી જવાબદારી સ્વીકારું છું મિત્રો આ સંમેલન આ મેસેજ સાહેબ આંબેડકર ની જન્મજયંતિ એ કઈ પહેલી વખત નથી આવી એકસો ને સત્યાવીસ ની જન્મજયંતિ છે એકસો ને છવ્વીસ વર્ષથી સમગ્ર દેશ આ મહામાનવ મહાપુરુષ જેમના કારણે ભારતીએ સમગ્ર વિશ્વની અંદર એક પ્રાપ્ત છે એના જો કોઈ હોય તો આપણા અનેક મહાનુભાવોની સાથે સાથે બંધારણના ઘડવૈયા દુનિયાની સૌથી મોટી લોકશાહી એવી ભારત માતાના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરના કારણે માં ભારતીની જાહો જલાલી આજે વિશ્વમાં છે નતમસ્તક આપણે એને વંદન કરીએ છીએ એમને પ્રણામ કરીએ છીએ એમનામાંથી ઉર્જા લઈ આજના દિવસે આપણે સૌ સમગ્ર ગુજરાત અને ભારતીય સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બધું સામારિક સામાજિક સમરસતાનું વાતાવરણ કેમ તૂટે એમના માટે મતતા લોકોને મિત્રો આજના દિવસે આપણે સાથે મળી અને સમગ્ર સમાજની અંદર જઈને માહોલ કેવી રીતે પૂર્વવત બન્યો છે બની રહે એમાં કોઈ આડખીલી રૂપ બનવા માગે એ ન બને એના માટે થઈને મને એમ છે બાબા સાહેબ ની જન્મ માંગે છે એની રાજ્યની જનતાને જવાબ દેવા માટે મિત્રો આ સામાજિક સમરસતા સંમેલનમાંથી હું એમને વિનંતી કરું છું તમે જણાવો તો ખરા કે તમારે શા માટે શું તકલીફ છે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ તમામ લોકો એમાં તમને શું પેટમાં તેલ રેડાય છે બાબા સાહેબ ક્યારે એવું નથી કહી ગયા બાબા સાહેબ ના જો સમજો તો તમને ખ્યાલ આવશે કે બાબા સાહેબે છેવાડાનો માણસ હોય દલિત ગરીબ પીડિત શોષિત એસટી બક્ષી પંચ અને સર્વ સર્વ સમાજ હોય એ સાથે મળીને આગળ આવે મુખ્ય પ્રવાહમાં જોડાય એમના માટે બંધારણ બનાવ્યું છે બંધારણ બંધારણની દોહાય દેનારા લોકોને મારે કહેવું છે બંધારણ એ ક્યારેય કાયદો તોડવાની વાત નથી કરતું તમે કાયદો તોડીને બંધારણની વાત કરવા નીકળ્યા છો ક્યાં બાબા સાહેબ ક્યાં એમના વિચારો ક્યાં બંધારણ અને ક્યાં તમારી માનસિક વિકૃતિઓ એ સમગ્ર રાજ્ય અને દેશે જોઈ છે ભ્રમ ફેલાવવાની વાત અનામતો કાઢી નાખશે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે આમ થઈ જશે મિત્રો નરેન્દ્રભાઈ ને અમિતભાઈ શાહે ક્લિયર કટ મેસેજ આપ્યો છે ત્યારે સેના માટે તમે આ કરો છો એનો જવાબ એ મિત્રો એમણે આપવાનો છે રિવ્યુ પિટિશન દાખલ કરી અમિતભાઈ અનામત સંદર્ભે ખુલાસા કર્યા વાત કરી પણ વોટ બેંક ની રાજનીતિ કરનારાઓને હું એવું મને એવું લાગે છે કે તરકટો ને નાટકો કરવા વાળી આ કોંગ્રેસ અને એમના પાગ્યાઓ હું અહીંથી ખુલ્લી ચેતવણી આપવા માંગુ છું તમે અનેક તરકટો ને નાટકો વોટ બેંક ની રાજનીતિ માટે કરો એનો વાંધો ન હોય શકે પણ તમે તો બાબા સાહેબ કરવા માટે શરમ શરમ અનુભવો તો તમારી જે જમીન છે એના ઉપરથી તમારો પગ એ મિત્રો આ ગુજરાત અને દેશની જનતા જે રહ્યો છે ને એ પણ ખસકાવી નાખશે તમને નેસ્ત નાબૂદ કરશે કારણ કે તમારા વિચારો બરોડામાં એક ઘટના બની મને શરમ આવે છે જે બાબા સાહેબને આદરથી લોકો સન્માન માન અને હાર દોરા કરવીને માથું ટેકવા જાય ઊર્જા લેવા જાય આશીર્વાદ લેવા જાય નવી ચેતના લેવા જાય અને પછી જે પ્રકારના નાટકો કરો છો હું ખુલ્લો આક્ષેપ કરું છું આ બધાની પાછળ પડદા પાછળ કોંગ્રેસના ખેલ છે

એવા સંજોગોમાં ગામડામાં ને શહેરમાં અસ્પૃશ્યતા કેમ રહી આજે સામાજિક સમરસતાની કેમ જોડિયાત ઊભી થઈ અટલ બિહારી ભાજપાઈ નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમણે કેમ આ બધી વાતો લઈને ભાજપના લોકોએ જવું પડ્યું જવાબ તમારે આપવાનો છે પચાસ વર્ષ સુધી તમે કેમ કોઈ આપના નિર્ણયો ન કર્યા આ મહામાનવે જે વાત કરીને ક્યાં છે એમને સમાજ જીવનની અંદર જીવંત રાખવા એમની પ્રેરણા એમના આદર્શો સરકારની ઈચ્છા શક્તિ હોય તો બધું થઈ શક્યું હોય પણ મને કેતા દુઃખ થાય છે કે વોટ બેંક ની રાજનીતિ કરવા વાળા બાબા સાહેબ નું અપમાન કરવા વાળા બાબા સાહેબ ની વાત કરે છે ત્યારે ગઈ કાલે નરેન્દ્રભાઈ મોદીએ અહીંથી હમણાં જ બેને વાત કરી છે પણ એક તીર્થ મહાનિર્વાણ સ્મારક ભૂમિ એ દિલ્હી ખાતે સ્મારક બનાવ્યું છે અને એક તીર્થ તરીકે દેશને લોકાર્પણ કર્યું છે

ખાત મુરત કર્યું બે વર્ષની અંદર સો કરોડના ખર્ચે સમગ્ર દેશની યુવા પેઢીને સમગ્ર દેશની જનતાને બાબા સાહેબ શું હતા એમના વિચારો એમના આદર્શો એમણે કરેલા કાર્યો એમના માટેનું ભય સ્મારક મને એમ છે સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે બાબા સાહેબને આપી છે બાબા સાહેબના નામે વાતો કરનારાઓ કોંગ્રેસ એના પાકિયાઓને પૂછવા માંગુ છું તમારે જવું હોય તો ટિકિટ અમે અપાવીશું બાબા સાહેબનું સ્મારક કેવું બન્યું છે નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીનો વિચાર શું છે એ જોવું હોય તો અમે તમને લઈ જઈશું હ કારણ વાતાવરણ ડોડવાની વાત શાંતિમાં પલીચો ચાપવાનું કામ હું ગુજરાતની જનતાનો આતો કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આભાર માનું છું દલિત સમાજનો આભાર માનું છું એમના મનસુભાઓ એ સફળ નથી છ આ ગુજરાતના દલિત અને સાણી જનતા બરાબરના લોકોને ઓળખ્યા છે ગરીબની કલ્યાણકારી નીતિઓ સર્વાંગી સમાજનું હિત વર્ગ વિગ્રહ ન થાય એ પ્રકારની વાતાવરણ એ પ્રકારના કામો એ પ્રકારના નિર્ણયો રાજ્યના વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર નરેન્દ્રભાઈના અમિતભાઈ શાનું કુશળ સંગઠનનું નેતૃત્વ એક પછી એક પછી એક મેરા દેશ આગે બધ રહ્યા છે મેરા દેશ બદલ રહ્યા હે બધાને અનુભૂતિ થઈ રહી છે ત્યારે આવો આજે આપણે બાબા સાહેબના જન્મજયંતી નિમિત્તે સંકલ્પ કરીએ મારું મનોબળ તો મક્કમ છે પણ કોઈ લોકોનું મનોબળ મક્કમ ન હોય ઇતિહાસ ભૂલી ગયા હોય એમને ઇતિહાસ બરાબરનો પાઠ ભણાવીને માય કાંગલી પ્રજાનો પેદા થાય કારણ કે જેમનો ઇતિહાસ ભુલાય જાય ને જેમની સંસ્કૃતિ ભુલાય જાય જે મહાપુરુષોનો કરેલો સંઘર્ષ એમની તપસ્યા એમનું સમર્પણ બાબા સાહેબનું ભુલાય જતું હોય છે ગાંધીજીનું ભુલાય જતું હોય છે સરદાર પટેલનું ભુલાય જતું હોય છે આપણા શહીદ વીરોનું ભુલાય જતું હોય છે ત્યારે પેઢી માય કાંગલી પાકતી હોય છે આપણે ક્યારે એવું નહીં છે કે આવનારી પેઢી માય કાંગલી પાકે એટલા માટે નરેન્દ્રભાઈ એ નવી પેઢી માટે આજની પેઢી માટે અનેક એવા કાર્યો કરી રહ્યા છે આપણા મહાન સપૂતો મહાન મહાપુરુષો બાબા સાહેબથી માંડીને બધા જ લોકો એ જીવંત રહે સમાજ જીવનની અંદર સતત એમની ચેતના દોડતી રહે એ પ્રકારના કાર્યો કરી રહ્યા છે તો આપણે સૌ સાથે મળીને સહયોગ કરીએ અને આવદારા દિવસોની અંદર દૂધને દૂધનું પાણીનું પાણી કરી અને બે હજાર ઓગણીસમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને સર્વાંગી સમાજનું હિત સુખાકારી વિકાસ કલ્યાણકારી યોજનાઓની ગાંધી પૂરપાટ ગતિએ આગળ વધે એ પ્રકારે આપણે સૌ સંકલ્પવત બનીએ બેન શ્રી પૂનમબેન ભાઈ શ્રી ઋતુજભાઈ અને સમગ્ર એમની ટીમને એક અનોખો કાર્યક્રમ સમયની માંગ સાથે સમગ્ર દેશની અંદર પૂનમબેને આપ્યો ભાઈ ઋતુજ સમગ્ર રાજ્યની અંદર આપ્યો છે ત્યારે હું અભિનંદન આપું છું સમયની માંગ પ્રમાણે સામાજિક સમરસતાનું કામ એના સંમેલનો તમે કર્યા છે ત્યારે તમને ભરોસો વિશ્વાસ પણ આપું છું અહીંથી થયેલા રાજ્યમાં સંમેલો દેશના સંમેલનો એ વિચાર છે વિચાર આ વિચાર મોટો બનીને જે કલ્પના નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના બાબા સાહેબે કરી છે એ પરિપૂર્ણ આવનારા દિવસોમાં ચોક્કસ થશે સૌને આ જન્મજયંતિ નિમિત્તે શુભકામના આપું છું બાબા સાહેબને નતમસ્તકે પ્રણામ કરી એમની ઉર્જાને પ્રેરણા લઈ ને સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબનો વિચાર આપણે સૌ સાથે મળીને પહોંચાડીએ સૌને અભિનંદન ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરી ગુજરાત ખૂબ ખૂબ આભાર જીતુભાઈ સાહેબ આભાર વિધિ કરવા માટે સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડને વિનંતી કરું છું કે જેઓ આભાર વિધિ કરશે આજના સામાજિક સમરસતા સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા युवा मोर्चा राष्ट्रीय अध्यक्ष बेन बेन महाजन जी अपना प्रदेश ना महामंत्री श्री भरत सिंह बापू कैबिनेट मंत्री श्री गणपत भाई श्री ईश्वर भाई परमार साहेब कैबिनेट मंत्री श्री प्रभुभाारभ्यश्रीओ प्रमुख श्री दिलीप सिंह राठौर साहेब भाई पटेल साहेब जिला पंचायतना सभ्यश्री हर्ष भाई ऋट्विक भाई पटेल हर्ष भाई संघवीजी તથા અમારા એસસી મોરચાના પ્રદેશના મંત્રી તથા તમામ મહાનુભાવોનો સુરત જિલ્લા એસસી યુવા આભાર આભાર માનું છું આભાર આપણને જેણે ડાયરાની રમઝટ કરાવી એવા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કે સૌરાષ્ટ્રમાં એમનો ડાયરો હોય તો આમ પચીસ પચાસ હજાર લોકો ખાલી નામ સાંભળીને આવે એવા કીર્તિદાનભાઈનું સન્માન કરવા માટે મજુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હર્ષભાઈ ને વિનંતી કરું કીર્તિ આવો અને પ્રકાર છે કીર્તિદાન સમય કાઢીને આપે જ્યાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં આવીને આપે સ્વાગત કરીએ થેન્ક યુ સર કોઈ વધીલ મિત્ર ની ફોર વ્હીલ ગાડીની ચાવી અહીંયા અમને પ્રાપ્ત થઈ છે તો જેમની પણ હોય એ અહીંયાથી મેળવી લેવા વિનંતી